નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી YouTube ચેનલ એજ્યુકેશન ગુરુજીમાં. તો મિત્રો, આજે આપણે જોવાના છે એક જીકે ના અમુક પ્રશ્નો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન, ગુજરાતી વ્યાકરણના પ્રણેતા તરીકે કોણ જાણીતું છે? જવાબ, હેમચંદ્ર આચાર્ય. નેક્સ્ટ, હેમચંદ્ર આચાર્યનું જન્મ સ્થળ જણાવો. જવાબ, ધંધુકા. નેક્સ્ટ, હેમચંદ્ર આચાર્યની વિવિધ કૃતિઓ જણાવો. જવાબ, સિદ્ધ હેમ વ્યાકરણ, અભિધામ, ચિંતામણી, કોષ, વ્યાકરણનું કાવ્યનું શાસન, અલંકાર શાસ્ત્ર, છંદનું શાસન, છંદ શાસ્ત્ર, પ્રમાણી માસા, ન્યાય શાસ્ત્ર, ધ્યાય, સંસ્કૃત અને પ્રાકૃત. નેક્સ્ટ, આદિ કવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ, નરસિંહ મહેતા. નેક્સ્ટ, નરસિંહ મહેતાનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, 1414. નેક્સ્ટ, નરસિંહ મહેતાનું સ્થળ, જન્મ સ્થળ કયું છે? જવાબ, તળાજા. નેક્સ્ટ, નરસિંહ મહેતાની વિવિધ કૃતિઓ જણાવો. જવાબ, કૃતિઓ, સુદામાચરિત, દાનલીલા, ચાતુર્યો, ભક્તિ રચનાઓ, પુત્ર વિવાહ, હુંડી, કુંવરબાઈનું મામેરું. નેક્સ્ટ, નરસિંહ મહેતાના જાણીતા પદો કયા છે? જવાબ, અખિલ બ્રહ્માંડમાં, નિરખને ગગનમાં, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, મેહુલો ગાજેને માધવ નાચે, વારી જાઓ રે સુંદરશ્યામ. નેક્સ્ટ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રેમ દિવાની તરીકે ગુજરાતી સાહિત્યમાં કોણ જાણીતું છે? જવાબ, મીરા. મીરાનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, 1999. નેક્સ્ટ, મીરાનો જન્મ સ્થળ કયું છે? જવાબ, મેડતા, મારવાડ. નેક્સ્ટ, મીરાબાઈ મીરાના ખૂબ જ જાણીતા પદો જણાવો. રામ રમકડું, જડિયું રે, હારે કોઈ માધવલું, લેને તારી લાકડી, પગ ઘૂંઘરું બાંધ, મીરા નાચી રે, વૃંદાવન કી કુંજ લગન મેં, હેરી મેં તો પ્રેમ દિવાની, રાણાજી હું તો ગિરધરને મન ભાવી. નેક્સ્ટ, મીરાની જાણીતી કૃતિઓ કઈ છે? જવાબ, નરસિંહરા મહારા, સત્યભામાનું રૂસણું. આઈ રિપીટ, સત્યભામાનું રૂસણું. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં જ્ઞાની કવિ કવિ કે આખા બોલે બોલો કવિ તરીકે કોણ જાણીતું છે? આઈ રિપીટ, ગુજરાતી સાહિત્ય જ્ઞાની કવિ કે આખા બોલો કવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ, અખો. નેક્સ્ટ, અખાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ, 1591. નેક્સ્ટ, આખાનું જન્મ સ્થળ જણાવો. જવાબ, જેતલપુર. નેક્સ્ટ, આખાની ખૂબ જ જાણીતી કૃતિઓ કઈ છે? જવાબ, પંચીકરણ, ગુરુ શિષ્ય સંવાદ, અનુભવ બિંદુ, અખે ગીતા, કૈવલ્ય ગીત, 12 મહિના, સાખીઓ, ચિત્ત વિચાર સંવાદ, કૃષ્ણ ઉદ્ધવ સંવાદ, ભક્તિ સભર રચનાઓ, આજ આનંદ, મારા અંગમાં ઉમક ઉમપ્યો, સંસારરૂપ વખણાવ, સંતો. નેક્સ્ટ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહાકવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ, પ્રેમાનંદ. નેક્સ્ટ, પ્રેમાનંદનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, 1636. નેક્સ્ટ, પ્રેમાનંદ ક્યાંના વતની હતા? જવાબ, જન્મ સ્થળ વડોદરા. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યના વિકાસ માટે આજીવન શિખા નહીં બંધવાની પ્રતિજ્ઞા કોને લીધી હતી? જવાબ, પ્રેમાનંદ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં માણભટ્ટ તરીકે કોણ જાણીતું છે? જવાબ, પ્રેમાનંદ. નેક્સ્ટ, પ્રેમાનંદની વિવિધ કૃતિઓ જણાવો. જવાબ, નરસિંહ મહેતા, સંબંધી, મામેરું, હુંડી, શ્રાદ્ધ, હારમાળા અને બીજી રચનાઓ, રણયજ્ઞ, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, સુધન્વા આખ્યાન, સુભદ્રા હરણ, ઓહારણ, ઓખારણ, દશમન સ્કંધ, વિવેક વણજારો. નેક્સ્ટ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે? જવાબ, શામળ. નેક્સ્ટ, શામળનો જન્મ ક્યારે થયો હતો? જવાબ, 1694. નેક્સ્ટ, શામળ ક્યાંનો વતની હતો? જવાબ, અમદાવાદ. નેક્સ્ટ, શામળની વિવિધ કૃતિઓ જણાવો. પદ્માવલી, ચંદ્ર ચંદ્રાવતી, નંદ બત્રીસી, મદન મોહના, સિંહાસન બત્રીસી, સુડા બહોત્તેરી, બરાસ કસ્તુરી, શિવપુરાણ, રાવણ મંદોદરી સંવાદ, રણછોડજીના શ્લોકો, છપ્પાઓ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં ભક્ત કવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ, દયારામ. દયારામનો જન્મ ક્યારે થયો હતો? 1775. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા પ્રતાપી કવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ, દયારામ. નેક્સ્ટ, દયારામે કયા ક્ષેત્રમાં મુખ્ય પ્રદાન કર્યું? જવાબ, ગરીબો. નેક્સ્ટ, દયારામનું જન્મ સ્થળ કયું છે? જવાબ, ડભોઈ. નેક્સ્ટ,
દયારામની જાણીતી કૃતિઓ જણાવો. જવાબ રસિક વલ્લભ, ભક્તિભૂષણ, રૂકમણી વિવાહ, અજામિલ આખ્યાન, પ્રેમસર ગીતા, શ્રી કૃષ્ણમ, મહાત્મત્સ્ય, શોભા સુલણા શ્યામની, શ્યામ રંગ સમીપે ન જાઓ, શ્યામ રંગ સમીપે ન જાઓ, ઋતુવર્ણન. નેક્સ્ટ, લોકહિત ચિંતક કવિ તરીકે કોણ જાણીતું છે? જવાબ કવિ દલપતરામ. નેક્સ્ટ, કવિ દલપતરામનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 1820. નેક્સ્ટ, મધ્યકાળ અને અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સર્જન કરનારા સાહિત્યકાર કોણ છે? જવાબ દયારામ. કવિ દલપતરામે પીગળ સાહિત્યનો અભ્યાસ ક્યાં કર્યો? મૂડી, વેદા દેવાનંદ સ્વામી. આઈ રિપીટ, મૂડી દેવાનંદ સ્વામી. નેક્સ્ટ ક્વેશ્ચન, કવિ દલપતરામનું જન્મસ્થળ કયું છે? જવાબ વઢવાણ. નેક્સ્ટ, કવિ દલપતરામની પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે? જવાબ દલપત કાવ્ય, ભાગ એક બે, લક્ષ્મી મિથ્યા બે, અભિમાન નાટક, કાવ્ય દોહન, જ્ઞાતિ નિબંધ, ભૂતિ નિબંધ, બાલ વિવાહ નિબંધ, દૈવજ્ઞ દર્પણ, શામળ સદસઈ, કથન સપ્તશી, તાર્કિક બોધ. નેક્સ્ટ, કવિ દલપતરામે ફાર્બસ સાથે રહીને કઈ સંસ્થાની સ્થાપના કરી? જવાબ ગુજરાતી વર્નાક્યુલર સોસાયટી. નેક્સ્ટ, કવિ ગુજરાતી સાહિત્યમાં રાસમાં રંગાયેલો પરદેશી તરીકે કોણ જાણીતું છે? જવાબ અલેક્ઝાન્ડર કિલ્લુક ફાર્બસ. નેક્સ્ટ, એલેક્ઝાન્ડર કિલ્લુલ ફાર્બસ કયા દેશનો હતો? જન્મસ્થળ લંડન. નેક્સ્ટ, ફાર્બસે ગુજરાતી સાહિત્યમાં કઈ કઈ કૃતિઓ રચી હતી? જવાબ રાસમાળા ભાગ એક બે, ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓ સંકલન અને સંપાદન. નેક્સ્ટ, અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ગુજરાતનું ગૌરવ તરીકે કોણ જાણીતું છે? જવાબ નર્મદ. નેક્સ્ટ, અર્વાચીનોનો આદ્ય તરીકે કોણ ઓળખાય છે? જવાબ નર્મદ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં પ્રાણવંતો પૂર્વજ તરીકે કોણ જાણીતું છે? જવાબ નર્મદ. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યના કયા સાહિત્યકારે નર્મદને પ્રાણવંતો પૂર્વજ કહ્યો છે? જવાબ કનૈયાલાલ મુનશી. નેક્સ્ટ, નર્મદનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 14/8/1833. નેક્સ્ટ, નર્મદનું જન્મસ્થળ કયું છે? જવાબ સુરત. નેક્સ્ટ, નર્મદના નામના સુરતમાં કઈ સાહિત્ય સંસ્થાની સ્થાપના કરાઈ? જવાબ નર્મદ સાહિત્ય સભા. નેક્સ્ટ, નર્મદની વિવિધ કૃતિઓ જણાવો. નર્મક વિના, નર્મગદ્ય, પિંગળ પ્રવેશ, અલંકાર પ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યગ્રંગ, કૃષ્ણકુમારી, શ્રી દ્રૌપદી દર્શન, સીતાહરણ, શ્રી સારસ્વતકુંત, કવિ અને કવિતા, કવિરચિત્ર, આઈ રિપીટ, કવિચરિત્ર, સજીવારોપણ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યમાં સરસ્વતી ચંદ્રના સર્જક તરીકે કયા સાહિત્યકાર જાણીતા છે? જવાબ ગોવર્ધન રામ ત્રિપાઠી. નેક્સ્ટ, ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાન વલ્લ સરસ્વતી ચંદ્ર કેટલા ભાગમાં છે? 4. સરસ્વતી ચંદ્રની નાયિકા કોણ હતી? જવાબ કુમુદ સુંદરી. નેક્સ્ટ, ગોવર્ધન રામનો જન્મ ક્યારે થયો હતો? જવાબ જન્મ 20/10/1855. નેક્સ્ટ, ગોવર્ધન રામનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ નડિયાદ. નેક્સ્ટ, ગોવર્ધન રામની વિવિધ કૃતિઓ જણાવો. સરસ્વતી ચંદ્ર ભાગ 1-4, સ્નેહમુદ્રા, સાક્ષર જીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપબુક, લીલાવતી જીવનકલા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે? મણિલાલ નટુભાઈ ત્રિવેદી. નેક્સ્ટ, મણિલાલ નટુભાઈનો જન્મ ક્યારે થયો હતો? જવાબ 26/9/1877.
58। नेक्स्ट मणिलाल नटूभाई नु जन्मस्थल कयु? जवाब नड़ियाद। नेक्स्ट कृतियों कांता नृसिंहवात नाटकों गुलाबसी गुलाब दर्शन गद्यवाली प्राण विनिमय नारी प्रतिष्ठा गुजरातना ब्राह्मणों सिद्धांत सार निबंध मालती माधव उत्तम रामचरित रूपांतर प्रेम जीवन शिक्षक शतक कविता। नेक्स्ट क्वेश्चन अर्वाचीन गुजरातनी साहित्यमा साहित्यना उजागर गुजरातनी साहित्यमा कर्ण तरीके कोण जाणीतुं छे? जवाब नरसिंह राव दिवेटिया। नेक्स्ट अर्वाचीन गुजराती साहित्यमा अंग्रेजी ढबनी कविताओं रचवानी शुरुआत वास्तविक रीते कोणे करी? जवाब नरसिंह राव दिवेटिया। नेक्स्ट नरसिंह राव दिवेटिया नो जन्म क्यारे थयो हतो? जवाब 3/9/1859। नेक्स्ट नरसिंह राव कोना पुत्र हतो? जवाब प्रसिद्ध साहित्यकार भोळानाथ दिवेटिया। नरसिंह राव नो जन्म क्या स्थले थयो हतो? जवाब अहमदाबाद। नेक्स्ट क्वेश्चन नरसिंह राव नी कीर्तिदा कृतियों कई छे? जवाब कुसुम माला हृदय वीणा नुपुर झंकार स्मरण संहिता मनोमुकुर भाग 1-4 स्मरण मुकुर नरसिंह रावनी रोजनीशी गुजराती लैंग्वेज अने लिटरेचर भाग 1-4 विवर्तन लीला तरंग लीला निबंध। नेक्स्ट क्वेश्चन गुजराती साहित्यमा खंडकाव्यना सर्जक तरीके कोण जानी कया कवि जाणीता छे? जवाब मणिशंकर रत्नजी भट्टकांत। नेक्स्ट क्वेश्चन कवि रत्ननो जन्म क्यारे थयो हतो? 20/11/1867। नेक्स्ट कवि कांत क्याना वतनी हता? चावंड अमरेली। नेक्स्ट कांतवनी विविध कृतियों जणावो पूर्वालाप काव्य संग्रह रोमन स्वराज्य गुरु गोविंद सिंह दुखी संसार नाटकों शिक्षणनो इतिहास संवादमाला सिद्धांत सारनु अवलोकन हीरा माणेकनी मोटी एक खाण कुमार अने गौरी वार्ताओ। नेक्स्ट गुजराती साहित्यमा एकमात्र हास्य नवलकथा भद्र ना सर्जक तरीके कोण जाणीतुं छे? जवाब रमण भाई नीलकंठ। नेक्स्ट क्वेश्चन रमण भाई नीलकंठ नो जन्म क्यारे थयो हतो? जवाब 13/3/1868। नेक्स्ट क्वेश्चन रमण भाई नीलकंठ नो जन्म क्या स्थले थयो हतो? अहमदाबाद। नेक्स्ट क्वेश्चन रमण भाई नीलकंठ ने कृतियों जणावो बंद्रभद्र शोधमा नवलकथाओ रायनो पर्वत नाटक हास्य मंदिर निबंधों कविता अने साहित्य 1-4 धर्म अने समाज 1-2। नेक्स्ट क्वेश्चन गुजराती साहित्यमा धर्मनो तारो तरीके कोण जाणीतुं छे? जवाब आनंद शंकर ध्रुव। गुजराती साहित्यना विद्वान विवेचक अने भाषा संशोधक तरीके कोण जाणीतुं छे? जवाब आनंद शंकर ध्रुव। नेक्स्ट आनंद शंकर ध्रुव नो जन्म क्यारे थयो हतो? जवाब 25/2/1869। नेक्स्ट आनंद शंकर नो जन्म कया स्थले थयो हतो? अहमदाबाद। नेक्स्ट आनंद शंकर नी विविध कृतियों जणावो? जवाब काव्यत्व विचार साहित्य विचार आपणो धर्म हिंदू धर्म नी बाळपोथी धर्म वर्णन विचार माधुरी हिंदू वेद धर्म। नेक्स्ट क्वेश्चन गुजराती साहित्यमा आनंद शंकरे कया मेगेजीननू दिग्दर्शन तंत्री पद पर रह्या हता? जवाब सुदर्शन। नेक्स्ट क्वेश्चन गुजराती साहित्यमा उत्तम सोनेट रचना कवि तरीके कोण जाणीतुं छे? जवाब बळवंतराय क ठाकुर। नेक्स्ट क्वेश्चन बळवंतराय ठाकुर कया उपनाम थी जाणीता छे? जवाब सेहनी। नेक्स्ट बळवंतराय नो जन्म क्यारे थयो हतो? जवाब 23/10/1869। नेक्स्ट बळवंतराय नो जन्म स्थल कयुं छे? जवाब भरूच। नेक्स्ट क्वेश्चन उमाशंकर जोशी अने सुंदर में कविता
दीक्षा कोणी पासे लीधी हती? जवाब बक ठाकुर। नेक्स्ट, बक ठाकरनी विविध कृतिओ जणावो। भणकार, धारा, भाग, एक बे, उगती जवानी, लग्नमा ब्रह्मचर्य, दर्शनीय, कवि शिक्षण, प्रयोगशाला, पंचोतेर में। नेक्स्ट क्वेश्चन, गुजराती साहित्य में कया कवि साहित्य ने उत्तम प्रदान करू छे? जवाब सूरसिंह तख्तजी, तख्तसिंह जी, गोहिल कलापी। नेक्स्ट क्वेश्चन, सूरसिंह जी, तख्तजी, गोहिल कया नाम थी उपनाम, कया उपनाम थी जानिता छे? जवाब कलापी। नेक्स्ट क्वेश्चन, कलापी क्या ना राजा हता? जवाब लाठी। नेक्स्ट, कलापी नो जन्म क्यारे थयो हतो? जवाब 16/1874। नेक्स्ट क्वेश्चन, कलापी केटला वर्ष जीव्या हता? जवाब 26 वर्ष। नेक्स्ट क्वेश्चन, कलापी नो जन्म स्थल कयु छे? लाठी। नेक्स्ट क्वेश्चन, कलापी गुजराती साहित्य में कई कई कृतियों आपी? जवाब कलापी नो केकारव, कलापीनी पत्रधारा, कश्मीर नो प्रवास, माया अने मुद्रिका नवलकथा, हरमजी गोहिल, हृदय त्रिपुटी, भरत खंडकाव्य। नेक्स्ट, गुजराती साहित्य में सुरतानी वाड़ी नो मीठो मोरलो। जवाब मीठो मोरलो तरीके कोण जाणीतू छे? आई रिपीट, गुजराती साहित्य में सुरतानी वाड़ी नो मीठो मोरलो तरीके कोण जाणीतू छे? जवाब कलापी। नेक्स्ट, गुजराती साहित्य में कवि तरीके कोण जाणीतू छे? जवाब नहरालाल दलपतराम। नेक्स्ट क्वेश्चन, गुजराती साहित्य में कया पिता पुत्र कवि साहित्यकारे 101 वर्ष साहित्यनु सर्जन करी साहित्यनी सेवा करी? जवाब नानालाल दलपतराम। नेक्स्ट क्वेश्चन, गुजराती साहित्यमा कविवर तरीके कोण जाणीतू छे? जवाब नानालाल दलपतराम। नेक्स्ट क्वेश्चन, गुजराती साहित्यमा कया पिता पुत्र कवि तरीके भी एक एक वर, एक 101 वर्ष साहित्यनु सर्जन करी साहित्यनी सेवा करी? जवाब नानालाल दलपतराम। नेक्स्ट क्वेश्चन, कवि नानालाल क्या कया उपनाम थी जाणीता छे? जवाब प्रेम भक्ति। नेक्स्ट क्वेश्चन, कवि नानालाल नो जन्म क्यारे थयो, क्यारे अने क्या थयो हतो? जवाब 16/3/1877 अमदावाद। नेक्स्ट क्वेश्चन, कवि नानालाल नो वतन क्यूँ हतु? जवाब वडवाड़। तो मित्रों बस आ सीरीज में आ भाग में मित्रों 1-100 क्वेश्चन छे, अने मित्रों आगला भागनी अंदर अमे 101-200 क्वेश्चन लाइसू। तो मित्रों मळे छे आपणे नेक्स्ट विडियो में। जय हिंद, जय भारत।